જામનગરના અગ્રણી બિલ્ડર મેરામણભાઈ પરમારે ઝેરી દવા પી લીધાના અહેવાલ વહેતા થતા ચોમેર ચર્ચા જાગી હતી. જો કે આ મુદ્દે મેરામણભાઈ પરમારે પોલીસને આપેલા નિવેદનમાં ફાર્મ હાઉસમાં ફૂલછોડને દવાનો છંટકાવ કરતી વખતે ઝેરી દવાની અસર થઈ હોવાનું જણાવ્યું હતું. જો કે આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બનતા ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોનાના 13 દર્દીઓના મૃત્યુ થયા છે. શહેરમાં આજે કોરોનાના નવા 69 કેસ તથા શહેર ઉપરાંત જિલ્લામાં કોરોનાના વધુ 27 કેસ નોંધાયા છે. શહેર તથા જિલ્લાના અન્ય વિસ્તારોમાંથી આજે કોરોનાના 116 દર્દીઓને રજા આપવામાં આવી છે. જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા અને મેડિકલ સ્ટોર ધરાવતા હિતેશ ચંદ્રકાંત પરમાર નામના યુવાને આત્મહત્યા કરી લેતા ચકચાર ફેલાઈ છે. મૃતકે સુસાઇડ નોટમાં 2 લોકોનો નામોલ્લેખ કરી લેતા તેમના ત્રાસથી આપઘાત કર્યો હોવાનું લખ્યું છે. પોલીસ આ મુદ્દે વધુ તપાસ કરી રહી છે.